गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजा में छो ने? ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आजनो आपनो विषय छे गणित गम्मत। आइडियल नी स्वाध्याय पोथी में पाना नंबर 17 तेमा छे मिश्र प्रश्नों। प्रश्न 9, वस्तु गणो अने लखो। શું કહે છે? વસ્તુ ગણો અને લખો। આપણે વસ્તુ ગણવાની છે અને પછી અંક લખવાના છે। તમે આવું બધું જુનિયરમાં, સિનિયરમાં, પહેલા ધોરણમાં ભણી ગયા છો ને, તમને બધાને એકડા આવડે છે ને, તો તમારે આજે એકડા તો વસ્તુ ગણવાની અને કેટલી વસ્તુ છે તેના આધારે તમારે નંબર્સ લખવાના છે। તો ચલો આપણે ગણીશું। તો પહેલું ચિત્ર શાનું આપેલું છે? તો કે મીણબત્તી। શાનું આપેલું છે? મીણબત્તી। તો આપણે હવે શું કરવાનું છે? મીણબત્તી ગણવાની છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કેટલી થઈ? તો કે 11। કેટલી થઈ? 11। તો હવે તમારે અહીંયા 11 લખવાના છે। નીચે ચોકલેટ આપેલી છે, તમને બધાને ચોકલેટ બહુ ભાવે છે ને? કોને ચોકલેટ નથી ભાવતી બોલો જોઈ? કોને નથી ભાવતી? બધાને જ ભાવે છે, ભાવે છે ને? પણ ચોકલેટ ખવાય નહીં, શું થાય? તમારા દાંત ખરાબ થઈ જાય, એટલે કે દાંત સડી જાય, એટલા માટે ચોકલેટ ખાવાની નહીં। અત્યારે કોરોના ચાલે છે ને, તો ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા આવું કંઈ જ ખાવાનું નહીં। ચલો હવે આપણે આગળ ગણીશું। ચોકલેટ ગણવાની છે, તમે પણ મારી સાથે ગણજો। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 કેટલા થયા? તો કે 14। અહીંયા 14 લખવાના છે, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14। હવે નીચે શું આપેલું છે? શાનું ચિત્ર છે જુઓ જોઈ? તો કે ભીંડાનું। કયું ચિત્ર આપેલું છે? ભીંડાનું। તો આપણે ભીંડાની શીંગો ગણવાની છે। ચલો તમે પણ મારી સાથે ગણજો। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 કેટલી થઈ? 15। આપણે અહીંયા જવાબમાં 15 લખવાના છે। તમને બધાને ભીંડાનું શાક ભાવે છે? કોને કોને નથી ભાવતું આંગળી ઊંચી કરો જોઈ। ચલો નથી ભાવતું તો પણ થોડુંક શાક ખાવાનું, ઓકે? તમે બધા શાકભાજી ખાઓ ને તો તમારામાં વિટામિન્સ આવે। ચલો નીચે આઈસ્ક્રીમ આપેલા છે ને, તમને બધાને આઈસ્ક્રીમ નથી ભાવતું ને? કોઈને નથી ભાવતું, કેમ ભાવે છે બધાને? તો ચલો આપણે આજે આઈસ્ક્રીમ ગણીશું। કેટલા આઈસ્ક્રીમ આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કેટલા આપેલા છે? 12। તો તમારે અહીંયા 12 લખવાના છે, ઓકે? તમને બધાને મજા આવી ને ગણવાને? તો ચિત્રો ગણી તમારે અંક લખવાના છે। નીચે પ્રશ્ન 10, આપેલી વસ્તુઓમાંથી ઓછી વસ્તુઓ નીચે ખરાની નિશાની કરો। આપેલી વસ્તુઓમાંથી ઓછી વસ્તુ હોય ને તેમાં ખરાની નિશાની કરવાની છે। બોક્સમાં પહેલાં ચોકલેટ આપેલી છે, આપેલી છે ને? ચલો હવે આપણે ચોકલેટ ગણવાની છે અને ઓછી કેટલી છે અને વધારે કેટલી છે એ તમારે ઓળખતા શીખવાનું છે। તો ચોકલેટ તમારે મારી સાથે ગણવાની છે। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલી ચોકલેટ થઈ? 8। તો તમારે યાદ રાખવાની છે। હવે બાજુમાં ચોકલેટ આપેલી છે તે તમારે ગણવાની છે। 1, 2, 3, 4,
पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर। केटली चॉकलेट थई? तो के तेर। अने बाजू में केटली चॉकलेट थी? तो के आठ। आ केटली चॉकलेट छे? तो के आठ। तो ओछी कई छे? आ आठ चॉकलेट छे ओछी छे के वधारे छे? ओछी। तो आपणे शुं करवानुं छे? खरानी निशानी करवानी छे। चलो बाजूना चित्रमां बोल आपेला छे तो तमारे बोल गणवाना छे। एक बे, हवे बाजूमां एक बे ત્રણ ચાર પાંચ છ, કેટલા બોલ થયા? છ। તો ઓછા બોલ કયા છે? આ બે બોલ છે એ ઓછા છે ને, તો શું આવશે? ખરાની નિશાની બે બોલની નીચેના બોક્સમાં આવશે। ક્યાં આવશે? બે બોલની નીચે। નીચે દિવાસળીનું ચિત્ર આપેલું છે તો આપણે ગણવાની છે। એક બે ત્રણ ચાર પાંચ, કેટલી દિવાસળી છે? પાંચ। હવે બાજુની ગણો જોઈ, એક બે ત્રણ, કેટલી થઈ? ત્રણ। તો ત્રણ દિવાસળી જાજી કહેવાય કે પાંચ દિવાસળી જાજી કહેવાય? તો કે પાંચ। તો ત્રણ દિવાસળી ઓછી થઈ, તો આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું। બાજુમાં જુઓ તો પાણી ભરેલા બે ગ્લાસ આપેલા છે, તો તેમાંથી ઓછો ગ્લાસ ભરેલો હોય તેમાં તમારે ખરું કરવાનું છે। તો કયા ખાનામાં ખરું આવશે? પહેલા ખાનામાં આવશે ને? નહીં। તો કયા ખાનામાં આવશે? બીજા ગ્લાસ પર। બીજા ગ્લાસના નીચેના બોક્સમાં શું આવશે? ખરું। નીચે જુઓ, અલગ અલગ ફૂલ આપેલા છે ને, તો આપણે હવે ઓછા ફૂલ હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે। ચલો મારી સાથે તમે પણ ફૂલ ગણજો। એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા થયા? છ। હવે બાજુના ફૂલ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, કેટલા ફૂલ થયા? તો કે બાર। તો બાર ફૂલ તો વધારે કહેવાય ને, છ ફૂલ કરતાં બાર ફૂલ વધારે કહેવાય। તો ક્યાં આવશે ખરાની નિશાની? છ ફૂલની નીચે। ચલો હવે જુઓ, એક પાનની ડાળખી આપેલી છે અને બાજુમાં ત્રણ પાન આપેલા છે, તો હવે આપણે પાન ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા પાન થયા? તો કે નવ। હવે બાજુના પાન ગણો જોઈ, એક બે ત્રણ, કેટલા થયા? ત્રણ। તો શું આવશે? ખરાની નિશાની। ત્રણ પાન ઓછા કહેવાય ને નવ પાન કરતાં, એટલા માટે। ચલો આઈડિયલની પાના આઈડિયલની ચોપડીમાં પાના નંબર અઢાર અઢારમાં પ્રશ્ન અગિયાર, નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો। નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો, આપણે ક્રમ પ્રમાણે લખવાની છે। જુઓ પહેલાં પિસ્તાલીસ ચાલીસ તેતાલીસ ચુમ્માલીસ બેતાલીસ એકતાલીસ, આ રીતે આપેલી છે। તો બધી સંખ્યા કેવી છે? તો કે આડાવળી। બધી સંખ્યા કેવી છે? આડાવળી। આપણે ક્રમ પ્રમાણે લખવાનું છે। શું કરવાનું છે? ક્રમ પ્રમાણે લખવાનું છે। તો પહેલાં શું આવે? પહેલાં પિસ્તાલીસ આવે કે ચાલીસ આવે? ચલો કહો જોઈએ તમે, પહેલાં શું આવે છે, પિસ્તાલીસ કે ચાલીસ? તો તમે જ્યારે એકડા બોલો ત્યારે પહેલાં શું આવે? ચોગડે મીંડે ચાલીસ, પછી આવે ને ચોગડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તગડે તેતાલીસ, આ રીતે અલગ અલગ આવે ને, આ રીતે લાઇનમાં આવે, એ રીતે આવે છે ને? તમને બધાને એકડા આવડે છે ને? ના આવડતા હોય તો તમારે એકડા બોલતા એકડા બોલતા શીખવાનું છે, એકડા વગર તમને કંઈ જ આવડશે નહીં। ના આવડતા હોય તો એકડા તમારે એકથી સો એકડા પાક્કા કરવાના છે શબ્દ સાથે। ઓકે બાળમિત્રો, સમજ પડી ગઈ? હવે આપણે સંખ્યાને ક્રમમાં ગોઠવીશું। તો પહેલાં શું આવે? તો કે ચોગડે મીંડે ચાલીસ। શું આવે? ચોગડે મીંડે ચાલીસ, ત્યાર પછી ચોગડે એકડે એકતાલીસ, પછી ચોગડે બગડે બેતાલીસ, પછી તેતાલીસ, પછી ચુમ્માલીસ,
અને પછી 45. જુઓ ક્રમમાં થઈ ગયું ને. અને આમાંથી તમારે જોવાનું તો આપણે એક પણ અંક બાકી રહેતો નથી. ચલો નીચેનું 13, 15, 18, 14, 16, 17 આપેલું છે. તો પહેલાં આપણે શું જોવાનું કે બધાથી નાનો અંક હોય ને તે લખવાનો. જુઓ તો બધાથી નાનો અંક કયો છે, બધાથી નાનો અંક કયો છે જુઓ તો કયો થયો, તો કે 13. કયો અંક નાનો છે, તો કે 13. તો આપણે પહેલાં અહીંયા 13 લખીશું. ત્યાર પછી જુઓ, પહેલાં બધાથી નાનો અંક લખાઈ જાય ને એટલે તમારે પહેલાં બધાથી નાનો અંક લખી દેવાનો, એટલે કે લખાઈ ગયો એકડે તગડે 13. ત્યાર પછી તમારે ક્રમ પ્રમાણે લખતું જવાનું, એકડે ચોગડે 14, પછી 15, પછી 16, 17 અને 18. આ રીતે તમારે પહેલાં બધાથી નાનો અંક હોય તે લખી લેવાનો, ત્યાર પછી બધા ક્રમ પ્રમાણે અંક લખતું જવાનું, 13, 14, 15, 16, 17, 18. આ રીતે નીચે 58, 59, 63, 60, 62, 61 આપેલું છે ને. તો આ બધા કેવા છે અંક, આડાવળા છે. જુઓ તો આવા આડાવળા અંક આપણને જોવાની મજા પડે છે, તો કે નહીં? આપણને બોલવામાં પણ સરળતા રહે છે, તો કે નહીં? તો આપણે હવે શું કરીશું, પહેલાં બધાથી નાનો અંક શોધવાનો છે. પહેલાં બધા નાના આટલી લાઇનમાં શોધવાનો, બધામાં શોધવાનો નથી, આટલી લાઇનમાંથી પહેલાં તમારે સૌથી નાનો અંક લેવાનો. તો કે સૌથી નાનો અંક આટલી લાઇનમાંથી કયો છે, તો કે 5, 8, 58. તો પહેલાં 58 લખી દેવાનું, ત્યાર પછી તમારે એકડા જ્યાં સુધી ખાના છે ત્યાં સુધી એકડા લખી દેવાના, તો કે 58, 59, 60, 61, 62, 63 થઈ ગયું. આ રીતે તમારે બીજી અલગ પ્રેક્ટિસ પણ કરવાની છે. 3 લાઇન આપેલી છે, 3 લાઇન તો તમારે લખવાની જ છે, પણ 3 લાઇન સિવાય તમારે ઘરકામની બુકમાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે બાળમિત્રો, નીચેનો પ્રશ્ન, સીધી ગણતરીની મદદથી ખૂટતી ક્રમિક સંખ્યાઓ લખો, એટલે કે ખૂટતી સંખ્યા લખવાની છે. તમે સિનિયર જુનિયર પહેલું ધોરણ આ બધું ભણી ગયા ને ત્યારે આવતું ને ખૂટતો અંક લખવાનો છે. તો આમાં શું આપેલી છે, જુઓ લાઈન આપેલી છે, તો એમાંથી ખૂટતી સંખ્યા આપણે હવે લખવાની છે, એટલે કે ક્રમમાં લખવાની છે. તો પહેલું ખાનું ધારો કે ખાલી છે, ચલો ખાલી છે તો શું આપેલું છે, તો કે 34. 34 આપેલા છે ને અહીંયા 34, તો 34ની આગળની સંખ્યા કઈ આવે? તમે આગળ પાછળ વચ્ચે આવી સંખ્યા શીખી ગયા છો ને, બધું આવું બધું તમે ક્યાં શીખી ગયા, તો કે સિનિયરમાં અને પહેલા ધોરણમાં. તો હવે 34ની આગળની સંખ્યા કઈ આવે, તો કે 2 તગડા 33. તો આપણે પહેલાં લખવાનું છે 2 તગડા 33, પછી 34. તો 34 પછીની સંખ્યા કઈ આવે, તો કે 36. તો ત્યાર પછી 34 પછી 35, 34 પછી 35 અને પછી 36. આ રીતે, તો જુઓ 34ની આગળની સંખ્યા 33, 34ની પાછળની સંખ્યા 35 અને 34 અને 36ની વચ્ચેની સંખ્યા 35. જુઓ તો એક લાઇનમાં બધું આવી ગયું ને, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા. આ રીતે હવે તમારે આ રીતે આવશે નીચે બાજુમાં 2 નંબર. જુઓ તમારી ચોપડીમાં 2 ખાના ખાલી છે અને પછી ડાયરેક્ટ 26 અને 27 આપેલા છે. તો તમારે અહીંથી જોવાનું, 26 નંબર છે, 26ની આગળની સંખ્યા કઈ આવે? ચલો તમને કોઈને આવડતું ન હોય તો તમારે શું કરવાનું, એકડા બોલવાના. તો એકડામાં કયું બોલવાનું, તો કે 1 થી 100 એકડા તો આપણે બોલવાના નથી, 1 થી બોલીએ તો કેટલી વાર લાગે. તો તમારે જોવાનું અહીંયા શું આપેલું છે, આગળ બગડો, તો બગડે એકડે 21 વાળી લાઈન બોલવા માંડવાની. 26 આવે તેની પહેલે આગળની સંખ્યા આપણે લખવાની છે. તો બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26. તો 26 તો આપેલા છે, તો 26ની પહેલાં શું બોલ્યા હતા, તો કે 25. તો આપણે શું લખીશું, 25, અને 25ની આગળ આપણે શું બોલ્યા હતા, તો કે 24.
तो आ रीते तमारे 24, 25, 26 अने 27 आ रीते लखवानू छे। त्रीजू 9, जुओ 9 आपेला छे, 9 पछी शू आवे 10, पछी 11 अने 12 થઈ ગયું। આ તો કેટલું સહેલું હતું, થઈ ગયું ને। ચાર નંબર 7 એકડે 71 આપેલા છે, તો તમને બધાને એકડા પાકા કરો ને તો જ તમને આગળની લાઈન આવડશે, એટલે તમારે એકડા ફરજિયાત પાકા કરવાના છે। 71 આપેલું છે તો 71 પછી શું આવે 72, પછી 73, પછી 74 આ રીતે। પાંચ નંબરમાં પહેલાં બે ખાના ખાલી આપેલા છે અને ડાયરેક્ટ 8 અને 9 આપેલા છે। જુઓ 8 આપેલા છે, 9 આપેલા છે, તો 8ની પહેલાં શું આવે તો કે 7 અડે 7 અને 7ની પહેલાં 6 ગળે 6, તો ક્રમિક સંખ્યા થઈ ગઈ 6, 7, 8 અને 9। આ રીતે તમારે થોડીક ઉલટી ગણતરી થાય, જુઓ પહેલાં 8 આપેલા છે, પછી 7 અને 6, અને આમ તમે આગળથી આમ લાઈન જુઓ તો પછી ક્રમિક સંખ્યા થઈ ગઈ આ રીતે। 53 પાછળ તગડે 53 આપેલા છે, તો 53 પછી શું આવે તો કે 54, પછી 55 અને પછી 56। આગળની સંખ્યા આપી હોય ને તો તમને સહેલું રહે, પણ જ્યારે આગળની સંખ્યા ન આપી હોય ત્યારે તમારે શું કરવાનું, છેલ્લે કઈ સંખ્યા આપેલી છે તેની આગળની, તેની આગળની, તેની આગળની, એ રીતે તમારે લખતું જવાનું, એટલે તમારી ક્રમિક સંખ્યા સાચી પડશે। નીચેનો પ્રશ્ન, ઊંધી ગણતરીની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો। ઊંધી ગણતરીની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો। હવે અત્યાર સુધી આપણે કેવી ગણતરી કરી તો કે સીધી ગણતરી, ઉપરનો પ્રશ્ન જોયો ને, કેવી ગણતરી હતી તો કે સીધી, કેવી ગણતરી હતી સીધી। ઊંધી ગણતરીની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો। પહેલું ઊંધી ગણતરી કરવાની છે, કેવી ગણતરી કરવાની છે ઊંધી, જુઓ પહેલાં શું આપેલું છે 7 ડે 9 ડે 79 આપેલા છે, 7 ડે 9 ડે 79, તો 7 ડે 9 ડે 79ની પહેલાં શું આવે આપણે તે લખવાનું છે। અત્યાર સુધી શું લખતા હતા આપણે તો કે પછી શું આવે, તો શું આવે 7 ડે 8 ડે 78, 2 7 ડા 77, 7 ડે 6 ડે 76, તો તમારે શું જોવાનું અહીંયા 7 ડે 9 ડે 79 આપેલા છે તો ત્યાંથી જોવાનું નથી, આ સાઈડથી જોવાનું છે। કઈ સાઈડથી, પાછળની સાઈડથી, કઈ સાઈડથી, પાછળની સાઈડથી તમે લખવાની શરૂઆત કરશો ને એટલે તમને લાઈનમાં પણ પાછળની સાઈડથી સીધી ગણતરી અને આગળની સાઈડથી જોતા ઊંધી ગણતરી, જુઓ અહીંથી તમે લખવાની શરૂઆત કરશો ને એટલે આ સીધી ગણતરી થશે, પણ જો અહીંથી તમે જોવાની શરૂઆત કરશો ને આગળના ભાગથી તો તમને આ રીતે ઊંધી ગણતરી થશે। એટલા માટે તો તમારે શું કરવાનું, ઊંધી ગણતરીમાં પાછળની સાઈડથી લખવાની શરૂઆત કરવાની છે। તો અહીંયા 77 આપેલા છે, 77ની પહેલાં શું આવે 76, 76, 77, 78, 79 આ રીતે। બે નંબર જુઓ, બે નંબરમાં હવે ક્યાંથી જોવાનું, આગળથી જોવાનું કે પાછળથી, તો કે પાછળથી, ક્યાંથી જોવાનું છે પાછળની સાઈડથી, પાછળની સાઈડથી પહેલાં શું આપેલું છે 65, શું આપેલું છે 6 ડે 5 ડે 65, તો 65 પછી શું આવે એ આપણે આગળના ખાનામાં લખી લેવાનું, તો કે 66, 67, 68 સમજ પડી ગઈ, નથી પડી ચલો આગળનું શીખવું છું, હવે ધ્યાન આપજો, ઓકે બાળમિત્રો। ત્રણ નંબર જુઓ, 50 આપેલા છે, પછી ખાલી, 48 અને 47 આ રીતે આપેલું છે ને, તો તમારે હવે પાછળની સાઈડથી જોવાની શરૂઆત કરવાની છે। પાછળની સાઈડથી કેટલા આપેલા છે તો કે ખબર નથી, ખાલી ખાનું છે તો 48 આપેલા છે, 48ની આગળની સંખ્યા કઈ થાય તો કે 47, તો આપણે પહેલાં લખવાની 47, 48, 49, 50, 50, તમારે લખવાની શરૂઆત આ સાઈડથી આ બાજુ કરવાની છે। કઈ રીતે કરવાની છે, પાછળની સાઈડથી આગળની સાઈડ તમારે લખવાની શરૂઆત કરવાની છે,
चार नंबर में पण तमारे पाछळनी साइड थी लखवानी शुरुआत करवानी छे, कारण के आपणे शुं आपेलुं छे ऊंधी गणतरी। ऊंधी गणतरी में तमारे पाछळनी साइड थी लखवानी शुरुआत करवानी, ज्यारे सीधी गणतरी में आगळनी साइड थी। ओके, ऊंधी गणतरी तो खाली खाना में आपणे केटला लखवाना छे? 34 आपेला छे, 34 ने आगळ शुं आवशे? 33 34 35 36। ओके, થઈ ગયું। પાંચ નંબર માં પણ કઈ રીતે કરવાનું? હવે તમે બોલો જોઈએ, આગળથી લખવાની શરૂઆત કરું કે પાછળથી કરું? કારણ કે લખવાની તો ક્રમમાં છે। જો હું અહીંથી લખવાની શરૂઆત કરીશ ને તો તમને નહીં ફાવે, આગળની સાઈડથી લખવાની શરૂઆત કરીશ ને તો તમને નહીં ફાવે, એટલા માટે પાછળની સાઈડથી લખવાની શરૂઆત કરીએ ને તો 8 7 87 આપેલા છે, તો 87 પછી શું આવે? 2 8 88, ત્યાર પછી શું આવે? 89, પછી 90। જુઓ તો ક્રમમાં કેટલી મસ્ત બની ગઈ ને। આ રીતે તમારે 6 નંબરમાં છેલ્લે એટલે કે પાછળની સાઈડ જતું રહેવાનું, એટલે કે અહીંથી જોવાની શરૂઆત કરવાની। તગડે 8 8 38 આપેલું છે, તગડે 8 8 38 આપેલું છે ને, તો હવે તગડે 8 8 38 પછી શું આવે? 39, પછી 40, પછી 41। આ રીતે તમારે ઊંધી ગણતરી કરવાની હોય ને ત્યારે પાછળની સાઈડથી લખવાની શરૂઆત કરવાની, અને સીધી ગણતરી કરવાની હોય ત્યારે આગળની સાઈડથી લખવાની શરૂઆત કરવાની, એટલે તમારા એકડા સાચા પડશે। ઊંધી અને સીધી ગણતરી સાચી પડશે। પ્રશ્ન 14, નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે ખરું અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો, તો શું કહેવાય? ખરા ખોટા શું છે? આપણી ટૂંકી ભાષામાં આપણે શું કહીએ? ખરા અને ખોટા। પહેલું, ચલો એકડા આપેલા છે ને તમારે મારી સાથે બોલવાના છે। 20 21 23 19 22 અને 24 આપેલીઓ સંખ્યાઓ સાચા ક્રમમાં છે તો શું કહે છે? 20 21 23 19 22 24 આ લાઈન આપેલી છે તો કે સાચા ક્રમમાં ગોઠવેલા છે, હા કે ના? તો શું આવશે? ના। તો શું આવે જવાબમાં? ખોટું। કારણ કે 20 પછી 21 અને 21 પછી શું આવે? સોરી, જુઓ આમાં પહેલાં નાની સંખ્યા કઈ આપેલી છે? તો કે 19। પહેલાં નાની સંખ્યા કઈ છે? 19। તો 19 પહેલાં આવવા જોઈએ ને, તો પહેલાં શું આવ્યું છે? 20। તો ખોટું પડે, 20 21 અને 23 આપ્યા છે તો 23 ના આવે, 21 પછી શું આવે? તો કે 22 નંબર આવે, એટલા માટે ખોટું। બીજું, 85 86 87 88 89 90। ફરીને બોલું છું, ધ્યાન આપજો। 85 86 87 88 89 90 આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે, શું કહે છે? આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે તો કે હા। જુઓ તો આઠડાની લાયનમાં ક્રમમાં જ આપેલા છે ને બધા એકડા, તો શું આવશે? સાચા ક્રમમાં છે, તો શું આવે? ખરાની નિશાની। તો ચલો તમે પણ ખરું કરો, તમને બધાને ખરું કરતા આવડે છે ને, આમ કરીને આમ કરે આવડે છે ને તમને બધાને? નીચે 3 નંબર, 18 શું આપેલું છે? 18, પછી ખાલી બોક્સ આપેલું છે, પછી 20 અને 21, પછી ખાલી બોક્સ આપેલું છે, પછી 23 માં ખૂટતી સંખ્યાઓ 19 અને 22 છે। 18 પછી શું આવે? 19, 20 21 પછી શું આવે? 22, પછી 23 ખૂટતી સંખ્યાઓ કઈ છે? તો કે 19 અને 22। તો ખરું ખોટું સાચું છે, તો શું આવશે? ખરું। નીચે 4 નંબર, 41 42, પછી ખાલી જગ્યા 44, પછી ખાલી જગ્યા 46 અને 47, ખૂટતી સંખ્યાઓ 43 અને 45 છે, શું કહે છે? આમાં
जो खूटती संख्या है तेतालीस अने पिस्तालीस है। तो साचू है कि खोटू? तो तमारे एकड़ा बोलवाना है एकतालीस बेतालीस पछी अहीं शू आवशे तो के तेतालीस चुम्मालीस अहीं शू आवे पिस्तालीस तो के आ खरु खोटू साचू है। ओके बाळ मित्रों, मजा आवी ने तमने बधाने? थैंक यू, आवजो।